સંપૂર્ણ આપણે વિદ્યાર્થી મિત્રો પહેલાં તો સોલ્યુશન જોઈશું દરેક વિભાગનું તો ખાસ વિદ્યાર્થી મિત્રો વિડીયોને સુધી જોતા રહેજો જેથી તમને ખ્યાલ આવશે પ્રશ્ન છે કે બટેટાની જે ચિપ્સ હોય છે આપણે બીજા શબ્દમાં ગુજરાતીમાં આપણે કાતરી કહીએ છીએ એના પેકિંગમાં ઓક્સિડેશન થતું અટકાવવા માટે પ્લાસ્ટિકની બેગમાં કયો નિષ્ક્રિય વાયુ ઉમેરવામાં આવે છે તો યાદ રાખવાનું છે વારંવાર મેં તમને કીધું હતું નાઇટ્રોજન આવે જવાબમાં તો અહીંયા જવાબ આવશે ઓપ્શન ડી તો જે વિદ્યાર્થી મિત્રોએ નાઇટ્રોજન લખ્યો છે તો એનો સાચો પડશે ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો જોઈએ બીજો પ્રશ્ન તો બ્યુટેનના ચાર કાર્બન ધરાવતું સંયોજન છે જેમાં કયો ક્રિયાશીલ સમૂહ હોય છે તો બ્યુટેન ઓન ઓન લાગે એટલે કીટોન આવે બ્યુટેન લ હોય એટલે આલ્કોહોલ આવે પણ અહીંયા ન છે બરાબર એટલે અહીંયા કયો આવશે કિટોન ઓપ્શન સી જવાબ આવે કીટોન ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો પ્રશ્ન નંબર ત્રણ તમે એકદમ સહેલો છે તમને અહીં પ્રકાશ સંશ્લેષણની જે પ્રક્રિયા છે શ્વસનની જે પ્રક્રિયા છે એનો તમને રાસાયણિક પ્રક્રિયાનો પાત આપે જો ખાલી જગ્યાએ શોધવાની છે તો કાર્બન ડાયોક્સાઇડ પાણીની મદદથી ક્લોરોફિન સૂર્યપ્રકાશની હાજરીમાં પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયાથી ખોરાક તૈયાર થાય તો શું બને ગ્લુકોઝ બને ગ્લુકોઝનું અણુસૂત્ર શું સી સિક્સ એચ ટ્વેલ્વ ઓ સિક્સ સી સિક્સ એચ ટ્વેલ્વ ઓ સિક્સ એ તમારો ઓપ્શન બી એ સાચો જવાબ આવે એકદમ સહેલું છે ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો જોઈએ ચોથો પ્રશ્ન સોલર પેનલ દ્વારા તૈયાર કરતાં સેલના આંતરિક જોડાણમાં કઈ ધાતુનો ઉપયોગ થાય તો ચાંદી આવે સિલ્વર ચાંદી ઓપ્શન એ ઓકે ત્યારબાદ જોઈએ વિદ્યાર્થી મિત્રો પ્રશ્ન નંબર પાંચ સમતલ અરીસાની સામે વસ્તુને ચાલીસ સેન્ટીમીટર અંતર રાખો તો એનું પ્રતિબિંબ એના ડબલ અંતરે મળે મેં તમને કાલે પણ કીધું હતું યાદ રાખજો અહીંયા જે આવે એને ગુણ્યા બે કરી દેવાનું તો ચાલીસ ગુણ્યા બે એટલે જવાબ શું આવે એસી સેન્ટીમીટર ઓપ્શન બી તમારો સાચો જવાબ આવશે ત્યારબાદ જોઈએ પ્રશ્ન નંબર છ તો આ ચોપડીનો બેઠો પ્રશ્ન પૂછ્યો છે સ્વાધ્યાયનો સામાન્ય દ્રષ્ટિ ધરાવતી પોક્ત વ્યક્તિ માટે સ્પષ્ટ લઘુત્તમ દ્રષ્ટિ અંતર કેટલું હોય છે તો પચીસ સેન્ટીમીટર તમારો સાચો જવાબ આવે પચીસ સેન્ટીમીટર એકદમ સારો પ્રશ્ન ચોપડીનો જ છે અને આપણે કીધો તો એ જ પ્રશ્ન છે આઈએમપી બરાબર ખાલી જગ્યાએ જોઈ લઈએ તો વનસ્પતિ તેલમાંથી વનસ્પતિ ઘી બનાવવા માટેની ડીહાઈડ્રોજીનેશનની પ્રક્રિયા કહેવાય અને એમાં ઉદ્દીપક વપરાયની કલ પ્રક્રિયા શું કહેવાય વનસ્પતિ વનસ્પતિમાંથી વનસ્પતિ ઘી બનાવની જે પ્રક્રિયાને ડિહાઇડ્રોજિનેશન અને એમાં ઉદ્દીપક વપરાય નિકલ ઓપ્શન એ આવે નિકલ આઠમો પ્રશ્ન છે સ્ક્રીન ઉપર તમે જોઈ શકો છો તમને ઇલેક્ટ્રોન રચતા ઇલેક્ટ્રોન ગણો એના પરથી પરમાણુ ક્રમાંક પરથી ખબર પડી જાય આઠ વત્તા બે વત્તા બે આઠ ને ચાર બાર હવે બાર નંબર કયા નંબરના તત્વનો છે તો મેગ્નેશિયમનો પરમાણુ ક્રમાંક બાર છે એટલે એની અંદર ઇલેક્ટ્રોન બાર હોય તો તમારો જવાબ આવે એલ્યુમિનિયમમાં તો તેર હોય સોડિયમમાં અગિયાર હોય મેગ્નેશિયમમાં બાર હોય જવાબ શું આવશે મેગ્નેશિયમ બરાબર ચલો આગળ જોઈએ વિદ્યાર્થી મિત્રો પ્રશ્ન નંબર નવ તો નીચે આપેલા પરિપથનો સમતુલ્ય અવરોધ હવે સમતુલ્ય અવરોધ તમારે અહીં શોધવાનું છે તો આ કેવું શ્રેણી છે તમે જોઈ શકો છો શ્રેણી જોડાણ છે તો શ્રેણી જોડાણની અંદર શું આવે સરવાળો થાય તો બે વત્તા બે તો શ્રેણી જોડાણની અંદર જવાબ આવે ચાર પરંતુ જો અહીંયા સમાંતર શ્રેણી પૂછ્યું હોય તો વન બાય ટુ પ્લસ વન બાય ટુ એટલે જવાબ આવે વન બાય ફોર બરાબર જો સમાંતર હોય તો પણ આ કેવું છે શ્રેણી છે એટલે સરવાળો બે વત્તા બે ચાર તો તમારો જવાબ આવે ચાર હોમ ક્લિયર ચલો હવે જોઈએ દસમા નંબરનો પ્રશ્ન વિદ્યાર્થી મિત્રો એકદમ સહેલા પ્રશ્નો પૂછાયેલા છે મનુષ્યની અંદર દહીંક કોષમાં ખાલી જગ્યાએ જોડ રંગસૂત્ર આવેલા હોય જો અહીંયા જોડ પૂછ્યું છે ખાલી જગ્યા પછી જોડ ન લખ્યું હોય તો છેતાલીસ સંખ્યા આવે પણ જોડ કે તો તેવીસ જોડ બરાબર તો મનુષ્યની અંદર ત્રેવીસ જોડ રંગ રંગસૂત્ર આવે ત્રેવીસ ચલો કારની હેડલાઇટ તો અંતર્ગોળ એકદમ હેલો દરેકને આવડવો જોઈએ અંતરગોળ આવે અંતરગોળ અરીસો વપરાય ત્યારબાદ બારમા નંબરનો પ્રશ્ન હતો વિદ્યુત પ્રવાહના ઉત્પાદન કરતા વપરાતા સાધન તો એ જે સાધન હોય વિદ્યુત પ્રવાહ ઉત્પન્ન કરે એ સાધનને આપણે શું કહીએ જનરેટર કહેવાય બરાબર અહીં તમારે આખો પ્રશ્ન વાંચવો પડે જો એમ લખે કે વિદ્યુત પ્રવાહ માપવા માટેનું સાધન તો એ મીટર પણ અહીંયા શું લખ્યું છે ઉત્પન્ન કરવા માટે તો વિદ્યુત પ્રવાહ આપણે ઉત્પન્ન કરવો છે તો એ માટે જનરેટર આવે પણ એમ કે વિદ્યુત પ્રવાહ માપવા માટે તો એ મીટર આવે પણ ઉત્પન્ન કરવા એટલે જવાબ શું આવે જનરેટર આ ખાસ ધ્યાન રાખવાનું જેણે પ્રશ્ન બરોબર વાંચ્યો હશે એ વિદ્યાર્થીને કોઈ તકલીફ નહીં પડે ચલો ખરા ખોટા તો મોઢાની પીયજ પાંચ પોઈન્ટ પાંચ કરતાં ઘટી જાય ત્યારે દાંતનો સડો શરૂ થાય તો વિધાન કેવું છે સાચું છે બરાબર તેરમા નંબરમાં વિધાન સાચું છે ત્યારબાદ જે ચૌદમો પ્રશ્ન છે કે ઉમદા વાયુની બાહતમ કક્ષામાં સાત ઇલેક્ટ્રોન ના હોય બેટા આઠ ઇલેક્ટ્રોન આવે એટલે વિધાન કેવું છે ખોટું છે ચૌદમાનું વિધાન ખોટું છે જવાબ શું આવે આઠ એટલે વિધાન ખોટું છે પહેલું સાચું બીજું ખોટું ઓકે ત્યારબાદ પંદરમા નંબરનું જુઓ પાન ફૂટી નામની વનસ્પતિમાં વનસ્પતિ પ્રજનન પરણોની કિના પર આવેલી કલિકાઓ દ્વારા થાય તો વિધાન કેવું છે સાચું છે બેટા પંદરમામાં વિધાન સાચું આવે સોળમા નંબરનો પ્રશ્ન છે કે કાર્બન ડાયોક્સાઇડ એક ગ્રીન વાયુ છે વિધાન સાચું છે મિશ્ર ધાતુ શોલ્ડરનું ગલન બિંદુ ઊંચું હોય તો ના એનું ગલન બિંદુ કેટલું હોય નીચું હોય વિધાન કેવું છે ખોટું છે ઓકે તો સત્તરમું ખોટું આવશે ત્યારબાદ અઢારમો પ્રશ્ન જોઈએ વિદ્યાર્થી મિત્રો તો એપ્સ્કોપિક એસિડ વૃદ્ધ પ્રેરક અંતસ્ત્રાવનું એક ઉદાહરણ છે તો વિધાન કેવું છે ખોટું છે એ એપ્સેપ્રિક એસિડ ના આવે ઓકે એ વિધાન ખોટું છે ત્યારબાદ એકદમ સહેલો વિરંજન પાવડરનું રાસાયણિક સૂત્ર શું આવે કેલ્શિયમ ઓક્સિક્લોરાઈડ સી એ ટુ આ તમારો સાચો જવાબ આવે કેલ્શિયમ ઓક્સીક્લોરાઇડ વિરંજન પાવડર કેલ્શિયમ કાર્બોનેટ કે તો સીએ થ્રી આવે પણ અહીંયા તમને વિરંજન પાવડર કીધું છે એટલે વિદ્યાર્થી મિત્રો જવાબ શું આવશે સી એ ટુ જેનું નામ થાય કેલ્શિયમ ઓક્સિક્લોરાઈડ ત્યારબાદ જે વીસમો પ્રશ્ન છે કે કોષની કઈ અંગિકા એ પાયરુવેટના વિઘટન થવાથી કાર્બન ડાયોક્સાઇડ પાણી અને ઉર્જા ઉત્પન્ન થાય છે તો કઈ અંગિકામાં આવે કણાભ સૂત્ર જે કોષનું પાવર હાઉસ કહેવાય કણાભ સૂત્ર તો અહીંયા જાઉ શું આવે કણાભ સૂત્ર ત્યારબાદ એકવીસમો પ્રશ્ન વિદ્યુત પ્રવાહ માપવા માટે શું વપરાય તો મેં આગળ કીધું એ રીતે વિદ્યુત પ્રવાહ માપવા માટે એ મીટર વિદ્યુત પ્રવાહ ઉત્પન્ન કરવા માટે મોટર આવે જનરેટર તો અહીંયા આવશે એ મીટર એસી અને ડીસીના પૂરા નામ એકદમ સહેલું એસી એટલે અલ્ટરનેટિવ કરંટ ડીસી એટલે ડાયરેક્ટ કરંટ અશ્મિ એટલે શું તો લખો અશ્મિ વ્યાખ્યા આ રીતે લખવાની છે પૃથ્વીના પેટાણમાં ઊંચા તાપમાને અને દબાણે વનસ્પતિ અને તેના ઘટકોની વચ્ચે જે જૈવ રાસાયણિક પ્રક્રિયા થાય અને એની અંતે જે આપણને બળતણ મળે છે એને ઔષ્મી બળતળ કહેવાય છે એકદમ સહેલું હતું અને ચોવીસમો પ્રશ્ન જોડકા જોડવાના છે અવખંડન તો એ આવે સ્પાયરો ગાયરા અને પુનર્જનન તો એમાં આવે પ્લેન એરિયા